પંચમહાલ ના હાલો લાંબા તળાવ ગ્રામ પંચાયત આરસીસી રોડ માં હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરતા હોય તેવો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાની પાનેલાવ પંચાયતમાં આવેલ આંબા તળાવ ગામમાં પંચાયત દ્વારા આંબા તળાવ ગામથી સ્મશાન સુધી આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે। તે ગામમાં નાગરિક દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે પંચાયતના વહીવટદાર દ્વારા 5 વર્ષના સમય દરમિયાન આ રોડ 3 વાર બનાવવામાં આવ્યો છે, જ્યારે સ્મશાન જવાનો આરસીસી રોડ સારો અને મજબૂત હતો, છતાં તેના પર હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરીને ફરીવાર તેના પર આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે, જ્યારે સ્થાનિક વહીવટીદાર સરકારી ગ્રાન્ટને પાસ કરાવીને સરકારના રૂપિયાથી તાતા થયા કરવામાં મશગુલ, જ્યારે ગ્રામજનો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે ગામમાં જ્યાં બીજી જગ્યાએ આરસીસી રોડમાં ખાડા પડી ગયેલ છે અને ચોમાસામાં ઘણું કીચડ અને ગંદકી થાય છે, છતાં પંચાયતને દેખાતું નથી અને જે જગ્યાએ આરસીસી રોડની જરૂર છે તે જગ્યાએ આરસીસી રોડ બનાવતા નથી। તો શું પંચાયતને ખાડાવાળા રોડ દેખાતા નથી કે પછી એક રોડને વારંવાર બનાવવાની મજા આવે છે? હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક બાંધકામ શાખાના એસઓ દ્વારા આંબા તળાવ ગ્રામ પંચાયતની સ્થળ ચકાસણી કરવામાં આવશે કે નહીં, કે પછી પંચાયતના વહીવટદારનો વિકાસ થશે। રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ। સમસણ વારવાથી 5 વર્ષની અંદર ત્રીજી વાર રિપેરિંગ થાય છે અને રોડને કોઈ ડેમેજ થયેલો નથી અને આ લોકો મટીરિયલ એટલું વાપરે છે ખરાબ તલાટી સરપંચને રૂપિયા કમાવા માટે, તો રોડનો અત્યારે કારણ કે પોઝિશન એવી છે કે રોડ બરાબર મટીરિયલ વાપરતા જ નથી। પાંચ વર્ષની અંદર 3 વાર આ રોડ બન્યો છે, તો ગામમાં જેટલી તકલીફ છે અમને એ કોઈ તકલીફ સોલ્વ થતી નથી। આજે અમારે ગામની પરિસ્થિતિ અમારી એટલી બધી છે કે ગાડીઓ પણ નીકળવાની તકલીફ એટલી બધી, ચોમાસામાં અહીંયા આવી જાય છે કે એક એક ડેચન જેટલું પાણી ભરી જાય છે। તો અત્યારે જે રોડ બનાવે છે કોના દ્વારા બનાવવામાં આવે છે? એ પંચાયત તરફથી સરપંચોને એ બનાવે છે। તમે આ જે રોડ બનાવે છે કેવા પ્રકારનો રોડ બનાવવામાં આવે છે? રોડ અત્યારે ખરાબમાં જ બને છે। તમે જાણ કરી હતી સરપંચ તલાટીને? કોઈને જાણ નથી કરેલી, અને એ લોકો સરપંચને તલાટીને બધા લોકો એમની રીતે પૈસા કમાવા માટે કરી લે તો ગ્રાન્ટો મંજૂર કરી। શું નામ? રમેશભાઈ દીપાભાઈ પરમાર। જો તમે વોટ્સએપ ગ્રુપ એડમિન છો તો ચેતી જજો, ગ્રુપમાં ખોટા ફોટા અને વિડીયો વાયરલ કરવા બાબતે તમે પણ ગુનામાં આવી શકો છો। તમારા ગ્રુપમાં પણ આવું ન થાય તેનું ધ્યાન રાખજો। તમારા ગ્રુપના સભ્યએ કરેલ ભૂલની સજા તમારે પણ ભોગવવી પડશે। યુવા સેના સલાટ સમાજ નામના વોટ્સએપ ગ્રુપમાં ભોગ બનનાર નગ્ન ફોટા વાયરલ કરવાના છોટા ઉદયપુર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી રાજગઢ પોલીસ। રાજગઢ પોલીસ સ્ટેશન PSI ગોહિલ સાહેબને પેટ્રોલિંગ દરમિયાન બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળતા યુવા સેના સલાટ સમાજ નામના વોટ્સએપ ગ્રુપમાં ભોગ બનનાર નગ્ન ફોટા વાયરલ કરનાર આરોપી ઉપેન્દ્રભાઈ ધનસિંહભાઈ સલાટ, ઉંમર 29, રહેઠાણ કંથોલા, તાલુકો હાલોલ, જિલ્લો પંચમહાલનાઓ પોતાના દુકાને હાજર મળી આવેલ અને તેઓએ ભોગ બનનાર વિરોધમાં નગ્ન ફોટા વાયરલ કરવા બાબત પૂછપરછ કરતા પોતે ફોટા વાયરલ કરેલાનો ગુનો કબૂલ કર્યો, જે બાબતે છોટા ઉદયપુર પોલીસ સ્ટેશનમાં ખાતરી તપાસ કરાવતા સદર આરોપી તથા ગ્રુપ એડમિન વિરુદ્ધ નગ્ન ફોટા વાયરલ કરવા બાબતે છોટા ઉદયપુર પોલીસ સ્ટેશનમાં 20 દિવસ પહેલા જ ગુનો દાખલ થયેલ છે। રાજગઢ પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। બ્યુરો રિપોર્ટ પંચમહાલ, ભાવિનભાઈ પરમાર। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલ મેખર ગામમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ કાર્ડધારકોને પૂરું ન મળવાથી કાર્ડધારકો દ્વારા HBN TV ન્યૂઝ મારફતે રજૂઆત કરતા દુકાનદાર દ્વારા આ કાર્ડધારકો ઉપર હુમલો કરવામાં આવ્યો, તેથી મેખર ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું। મેખર ગ્રામજનો દ્વારા અનાજ ઓછું આપે છે તેની જાણ મીડિયાને કરી હતી, ત્યારે KN ડામોર સરકારી દુકાનનો માલિક પોતાના માણસોને એક વાન ગાડી લઈને જે ગરીબ લોકોને અનાજ ઓછું આપ્યું છે તેની જાણ તમે કેમ નથી કરી, તેમ કહીને દુકાનદારના માણસો લાકડીઓ લઈ અને જે લોકોને અનાજ ઓછું આપ્યું હતું તેમની પાસે જઈને બેફામ ગાળો બોલવા લાગ્યા અને અનુપમભાઈને પકડીને ગેદી પર મારવા લાગ્યા। અનુપમભાઈને માર અને ગરદાપાટો મુક્કાબાજી સહન ન થતા બૂમાબૂમ કરવા લાગ્યા, ત્યારે આજુબાજુના લોકો દોડી આવ્યા અને અનુપમભાઈને જાનથી મારી નાખતા બચાવ્યા હતા અને સરકારી દુકાનદાર KN ડામોર રૂપિયાના પાવરથી અનુપમભાઈ પર ખોટી ફરિયાદ કરવામાં આવી અને રૂપિયાના ઘમંડમાં આવેલ દુકાનદાર KN ડામોર અનુપમભાઈને જેલના સળિયા ગણતા કરી નાખ્યા।
ગરીબ લોકોનો કેટલાક સમયથી અનાજ સગી વગી કરી રહેલા દુકાનદાર કે એન ડામોર ગ્રામજનોને પડકાર કરવા લાગ્યા. જાઓ તમે ગમે ત્યાં જઈને મારી ફરિયાદ નોંધાવો, હું બધું સાંભળી લઈશ. તમારાથી જે થાય તે કરી લો, હું બધું જોઈ લઈશ અને મામલતદાર પણ મારા ઘરે આવીને જાય છે તેમ કહેવા લાગ્યા. એક બાજુ ગરીબ માણસ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવવું તેની ચિંતા કરે, એક બાજુ સરકારી દુકાનદાર કે એન ડામોર રૂપિયાના ઘમંડે ચડેલ ગ્રામજનોને ઓફરો કરી રહ્યો છે. શું રૂપિયાના પાવરથી કાયદા પણ ખરીદાઈ જશે? શું ગરીબ ગ્રામજનોને ન્યાય નહીં મળે? રૂપિયાના પાવરથી ભાન ભૂલેલા દુકાનદાર સામે તંત્ર શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું. તંત્ર ગ્રામજનોને ન્યાય ન અપાવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની તૈયારી રાખશે. તો શું મોડવા અડપ પુરવઠા મામલતદાર શ્રી ખુરશીમાં ઉભા થઈને આ મેખર ગામના લોકોને ન્યાય અપાવશે કે નહીં તે જોવાનું રહ્યું. રિપોર્ટર કલ્પેશ પટેલ, મોરવા હડફ. મથુરભાઈ કાકુભાઈ, જે કે એન ડામોર જે કંટ્રોલ મેખરમાં ચાલી રહ્યા છે તેનો ઘરનું અંતર ને મારા ઘરનું અંતર ખાલી 5 મીટરનું છે. સરકારી માલનો જે પુરવઠો પૂરેપૂરો ન આપવાથી હું 5 કિલોમીટર દૂર ગાજીપુર રહેશું, પટેલને ત્યાં જાઉં છું અને ત્યાં મને પૂરેપૂરો પુરવઠો મળે છે. ગામ મેખર. હું મેખર ગામનો વતની છું અને મારા ગામમાં જે સસ્તા અનાજની દુકાન આવેલી હોય ત્યાં અમારા ગામજનોને અનાજ પૂરતા પ્રમાણમાં ના મળતું હોય, મફતનું અનાજ જે સરકારે જે મફત આપવાની યોજના બનાવી છે કોરોના મહામારીમાં એ ના મળતા અમારા ગ્રામજનોએ મીડિયાને રજૂઆત કરી. મીડિયાએ રજૂઆત કરી તો મીડિયાએ મેસેજ વાયરલ કર્યો. એમાં અમારા ગામના ડામોર અનુપસિંહ વાઘાભાઈ તેમજ ભૂરાભાઈ માળાભાઈ વગેરેને ઘરે આવી માર મારી એમના પર ખોટી રીતે ગુનો દાખલ કર્યો છે. પ્લસ એ લોકો રજૂઆત કરી છે પોલીસ સ્ટેશનમાં, એમણે પણ ગઈકાલ FIR થઈ છે 13 તારીખના રોજ, અને એવી ધમકી આપી છે કે આ બાબતે કંઈ પણ કર્યું છે તો તમે જશો ક્યાંથી, અહીંયાથી નીકળવાનો રસ્તો છે નહીં, તમારો એક જ છે, એટલે ધ્યાન રાખજો એવી ધમકીઓ આપી છે. અને સરકારશ્રીના જે તે કંઈ અધિકારીઓ અમને યોગ્ય ન્યાય અપાવે ગ્રામજનોને અને એમનો પૂરતો અનાજનો જથ્થો મળે એવી એક મામલતદારશ્રીને હું આજે આવેદનપત્ર આપું છું. નામ તમારું? મારું નામ ખાંટ આરસિંહ સોમાભાઈ મિત્ર.